नमस्कार मारा वाला विद्यार्थी मित्रों, आज बात करीशुं धोरण आठ विषय गुजराती पाठ नंबर 12 नवा वर्षना संकल्पो अभ्यास ने स्वाध्यायनो संपूर्ण सोल्यूशन करीशुं, जे तमने परीक्षा ने अंदर खूब उपयोगी निवडशे। गृह कार्य ने नोटबुक में पण तमे अभ्यास ने स्वाध्यायनो सोल्यूशन लखी सको छो। अपनी चेनल में तमाम विषय स्वाध्याय सोल्यूशन साथ मुकवामां आवे छे। तो मित्रों चेनल नी अंदर प्रथम वक्त आया छो तो सब्सक्राइब करी बाजू में आपेला बेल आइकन पर ऑल नोटिफिकेशन करी देजो। पाठ नंबर 12 नवा वर्षना संकल्पो बकुल त्रिपाठी जे छे ए आना लेखक छे। मित्रों सरस मजानो पाठ छे, तेनो अभ्यास तमे करी लीधो हशे। हवे बात करवी छे अभ्यास प्रश्न नंबर 1। नीचेना दरेक प्रश्नना उत्तर माटे आपेला विकल्पमांथी साचो विकल्प पसंद करी आपेला मित्रों जे चौरस छे एमां दर्शावो। पहेलो प्रश्न छे के लेखके वेहला उठवानो संकल्प कर्यो कारण के, तो साचो जवाब आवे छे घ, के वेहला उठीने कसरत करवा माटे। तो अहीं आपणे लखीशुं घ। प्रश्न नंबर 2। चा बंद करनार भाई नो संकल्प तूटी गयो कारण के, तो साचो जवाब घ आवे छे के मांदगीना उपवासमां चा पीवाना कारणे राहत थवाथी। अहीं लखीशुं घ। प्रश्न नंबर 3। नवा वर्षना संकल्पो एटले वेहली परोटनुं झाकळ एम लेखक शा माटे कहे छे, તો સાચો લખીશું જવાબ ખ, ઝાકળની જેમ અલ્પજીવી હોય છે। તો અહીં લખીશું ખ। પ્રશ્ન નંબર 4। લેખકના મતે સંકલ્પો પાળી શકાતા નથી કારણ કે, તો સાચો જવાબ આવે છે ક, તે પાળવાની મક્કમતાનો અભાવ હોય છે। તો અહીં લખીશું ક। પ્રશ્ન નંબર 2। નીચેના પ્રશ્નોના જવાબ આપો। પહેલો પ્રશ્ન છે કે લેખક નવા સંકલ્પો ક્યારે કરે છે, તો સાચો જવાબ લખીશું કે લેખક નવા સંકલ્પો બેસતા વર્ષે કરે છે। પ્રશ્ન નંબર 2। વહેલા ઉઠવાથી લેખક કેટલા વર્ષ બચાવવા માંગે છે, તો ઉત્તર વહેલા ઉઠીને લેખક 50 વર્ષ બચાવવા માંગે છે। પ્રશ્ન નંબર 3। એલારામ ઘડિયાળનું સમારકામ ક્યાં સુધી ચાલ્યું, તો એલારામ ઘડિયાળનું સમારકામ કાર્તિકી પૂર્ણિમા સુધી ચાલ્યું। પ્રશ્ન નંબર 4। ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલાવનાર લેખકનો કયો સંકલ્પ હતો, તો લેખકનો ચા ન પીવાનો સંકલ્પ ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલાવનાર હતો। પ્રશ્ન નંબર 5। માંદગીના બહાને ચા શરૂ કરનારના સંકલ્પનું શું થયું, તો માંદગીના બહાને ચા શરૂ કરનારનો ચા નહીં પીવાનો સંકલ્પ સ્વર્ગે સિધાવ્યો અને તેનો ફરી કદી પુનઃ જન્મ થયો નહીં। અહીં અભ્યાસનું સોલ્યુશન પૂર્ણ થાય છે। હવે વાત કરીશું સ્વાધ્યાય। પ્રશ્ન નંબર 1। નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। પહેલો પ્રશ્ન છે કે નવા વર્ષે લેખક કયા કયા સંકલ્પ કરે છે, તો જવાબ લખીશું કે નવા વર્ષે લેખક આટલા સંકલ્પ કરે છે, આખું વર્ષ વહેલા ઉઠવું, નિયમિત નોંધપોથી લખવી, આજ પછી કસરત ન કરી હોય તે દિવસે જમવું નહીં, કદી ચા ન પીવી, હંમેશા 1.5 કલાક કાંતવું, 3 કલાક વાંચવું, વાંચવું ને વાંચવું જ, રોજ ગીતાના 1-1 શ્લોક મોઢે કરવો, પાઈએ પાઈનો વ્યવસ્થિત હિસાબ રાખવો। પ્રશ્ન નંબર 2। બેસતા વર્ષે સામાન્ય જનોના મનમાં કયો વિચાર આવે છે, તો જવાબ લખીશું કે બેસતા વર્ષે સામાન્ય જનોના મનમાં એકાએક વિચાર આવે છે કે આપણે પણ બુદ્ધ, મહાવીર, વિવેકાનંદ કે નેપોલિયન થવું, તેમને જીવનમાં વર્ષો નિરર્થક સરી જતા લાગે છે, તેથી એકદમ કંઈક કરી નાખવું એવો વિચાર તેમના મનમાં આવે છે। પ્રશ્ન નંબર 3। નવા વર્ષે લીધેલા સંકલ્પો ટકી રહે છે ખરા, શા માટે, તો ઉત્તર લખીશું કે નવા વર્ષે લીધેલા સંકલ્પો ટકી રહેતા નથી કારણ કે બેસતા વર્ષના દિવસે લોકો ઉત્સાહમાં આવીને સંકલ્પો કરે છે, પણ એ શબ્દ રચના હરીફાઈના અર્ધા ભરાયેલા વ્યૂહની જેમ એમને એમ પડ્યા રહે છે। પ્રશ્ન નંબર 4। આ પાઠમાંથી એક વિનોદી ભાગ વર્ગ સમક્ષ રજૂ કરો, તો જવાબ લખીશું કે આ પાઠમાંનો એક વિનોદી ભાગ લેખકના એક સંબંધી નવા વર્ષે ક્રોધને જીતવાનો સંકલ્પ કરે છે, આ સંકલ્પ વિશે તે પત્નીને જાણ કરે છે ત્યારે
પત્ની એમને ટકોર કરે છે કે તમે સંકલ્પ તો કર્યો પણ એ પાળી બતાવો ત્યારે સાચા। આ સાંભળીને એ ભાઈનો મિજાજ છટક્યો અને તેઓ ખૂબ ગુસ્સે થઈ ગયા અને તેમનો સંકલ્પ એ જ વખતે તૂટી ગયો। પ્રશ્ન નંબર 2, પાઠના આધારે નીચેના વિધાનો સમજાવો। પ્રશ્ન નંબર 1, નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોઢની ઝાકળ। તો આપણે જવાબ લખીશું કે જેમ પરોઢનું ઝાકળ સૂર્ય ઉગે કે તરત જ ઉડી જાય છે, એમ નવા વર્ષના સંકલ્પો પણ લાંબો સમય ટકતા નથી, તરત જ અદૃશ્ય થઈ જાય છે। પ્રશ્ન નંબર 2, વા વાતા ચીડાવું ને પાન ખરતા પીડાવું। તો જવાબ લખીશું કે એક સંબંધીએ નવા વર્ષના દિવસે ક્રોધને જીતવાનો સંકલ્પ કર્યો। તેણે પોતાના આ સંકલ્પની વાત પત્નીને કરી ત્યારે તેણે તરત જ લંગમાં કહ્યું, તમારો સંકલ્પ તો ગમ્યો પણ પાળો તો ખરા। આ સાંભળીને તેમનો મિજાજ છટક્યો। એ વ્યક્તિનો સ્વભાવ વા વાતા ચીડાવવું અને પાન ખરતા પીડાવવું એવો હતો। જે વ્યક્તિ વાત વાતમાં ચીડાઈ જતી હોય તે ક્રોધ ઉપર કાબુ સી રીતે રાખી શકવાને, એ જ રીતે પાન ખરેને જે પીડા એટલે કે નાની એવી વાતમાં દુઃખી થતી હોય તે ક્રોધને કઈ રીતે જીતી શકવાની। પ્રશ્ન નંબર 3, નીચેના શબ્દનો ઉપયોગ કરી વાક્ય લખો। પહેલું છે આત્મ સુધારણા। તો જવાબ લખીશું કે દરેક વ્યક્તિએ બેસતા વર્ષે આત્મ સુધારણા માટે કોઈને કોઈ સંકલ્પ કરવો જોઈએ। પ્રશ્ન નંબર 2, અઠવાડિયું। તો જવાબ લખીશું, અઠવાડિયું વીતી ગયું છતાં વિદેશ ગયેલા દીકરાના કોઈ સમાચાર આવ્યા નહીં। નંબર 3, જળ જળિયા। ઉત્તર લખીશું કે દીકરીને સાસરે વળાવતા માની આંખમાં જળ જળિયા આવી ગયા। પ્રશ્ન નંબર 4, ઉચ્ચારણ। તો ઉત્તર લખીશું કે દરેક વ્યક્તિએ બોલતી વખતે શુદ્ધ ઉચ્ચારણ પર ધ્યાન આપવું જોઈએ। પ્રશ્ન નંબર 4, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો। તો આપણે ઉત્તર લખીશું, રસ વગરનું તો નિરસ, પોતાની જાતને સુધારવી તે આત્મ સુધારણા। 3, ઇન્દ્રનું આસન ઇન્દ્રાસન। નંબર 4, ફરીથી જન્મ લેવો તે પુનર્જન્મ, દ્રઢ નિશ્ચયવાળો દ્રઢ નિશ્ચયી। પ્રશ્ન નંબર 5, નીચેનામાંથી દ્વંદ્વ સમાસ ઓળખો અને નીચે લીટી દોરો, મિત્રતા કૃષ્ણ સુદામા નીચ। તો આમાં દ્વંદ્વ સમાજ છે મિત્રો, કૃષ્ણ સુદામાની, તો નીચે આપણે લાઈન દોરી છે। બીજું છે ધર્મ, અહીં તહીં સામાન પડ્યો હતો, તો અહીં છે અહીં તહીં, તો એની નીચે તમારે લાઈન દોરવાની છે। નંબર 3, ઝાડ પર 10-12 પંખીઓ બેઠા હતા, તો ઝાડ પર 10-12 જે છે એની નીચે તમારે લાઈન દોરવાની છે। તો મિત્રો, અહીં સંપૂર્ણ પાઠ નંબર 12નું સોલ્યુશન પૂર્ણ થાય છે। આવા જ સોલ્યુશન મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો। તમારી કાવ્ય નંબર 13 શરૂઆત કરીએ નું સોલ્યુશન મેળવવા માંગો છો તો આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ટચ કરીને મેળવી શકો છો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં।